परमात्मा श्री रघुनाथ जी ना साथ आपवा माटे, एनो साथ आपवा माटे थईने जानकीजी त्यां पधार्या छे, तो ए कम नथी। आज बाप तरीके जनक ने अत्यंत संतोष थयो छे, अने बापा ने संतोष थयो एटले संतान तरीके जानकीजी ने बहु संतोष थयो छे के वाह, मने मारा बाप ने प्रसन्न करवानो जीवन में एक मौको मळ्यो, मारा चरित्र ने जोईने मारा बाप राजी थाय, तो पछी एना करता वधारे श्रेष्ठ बीजू शुं होई शके। सुनैना जी ने पण संतोष थयो छे माता तरीके, अने जराक रात्रिनो आम एकादो प्रहर वीत्यो त्यां तो तरत ज जानकी जीए माता पिता ने पगे लागीने कीधुं, मारा सासुओ अहींया छे एटले मारे अहींया न रहेवाय, मारे त्यां जवुं जोईए। जो आ विवेक जुओ, नहींतर एमे कही शके ने आटला दी पछी मांड मेड्या छे, बेહવા તો દિયો હું ન્યા, હા હું હા હું હા હું। અત્યારનું હોય તો એવું હોય, પણ આ શીખવાડે છે મર્યાદા, મારે ત્યાં જવું જોઈએ, મારે અહીંયા ન રહેવાય। તરત જ સુનૈનાજી પ્રસન્ન થયા છે કે વાહ બેટા, તું તારી ફરજ ઉપર તારું ધ્યાન છે, જલ્દી જા। રાત્રિના સમયે શ્રી જાનકીજી કૌશલ્યા અંબાના શિબિરની અંદર પ્રવેશ કરે, એમના ચરણ દબાવે, કૌશલ્યાજીની આંખો ખુલી, અરે બેટા તું અહીંયા, તું તો ત્યાં જનકજીને સુનૈનાજીને સરખી રીતે મળ। કીધું માં તમે અહીંયા હો ત્યારે હું ત્યાં બેઠી રહું, એ મારે વહુ તરીકે, આમ મારા ભાગમાં તો લખ્યું નથી, હું અયોધ્યામાં તો રહી નહીં, હવે આજે તમે અહીંયા આવ્યા છો તો જરાક હું તમારી સેવાનો પણ સંતોષ લઉં, એનો પણ મને આનંદ મળે, અને થોડી ફરજ પૂરી કર્યાનો હૃદયમાં સંતોષ થાય, માં મને તમારા ચરણની સેવા કરવા દો। હા હા હા, સાસુમાં તરીકે પણ કૌશલ્યાને એમ થયું કે જો તો ખરાબ, મારી કેવી જાનકી છે, આમ જુઓ તો એકદમ કોમલ છે, પરંતુ એની ફરજ બાબતે એકદમ જાગૃત છે। પ્રેમની સામે પ્રેમ પ્રગટ થાય, ખેંચા ખેંચી કરીએ તો સામેથી એવું જ મનમાં આવે કે આવું કરે છે તો હું શું કામ પ્રેમથી વર્તન કરું, મજા મૂકી દેવામાં છે, મજા ખેંચા ખેંચી કરવામાં નથી, એક દિવસ તો આમે મૂકી દેવાનું છે, પછી શું કામ પહેલેથી ન છોડી દઈએ, સૌ પોતપોતાની રીતે મસ્તીમાં રહે, ખૂબ આનંદમાં પ્રેમમાં રહે, મર્યાદામાં રહે, ત્યાં સુધી આપણે એમાં કંઈ બીજું વધારે વતાવવાનું થાય જ નહીં। ખૂબ પ્રેમથી જાનકીજી કૌશલ્યા અંબાના ચરણની સેવા કરે છે, પરમાત્મા શ્રી હરિના સાથે જાનકીજીનું નામ લેવાય, આપણે સીતારામ કહીએ તો જેટલી મર્યાદા રામજીની અંદર છે બસ એટલી જ ભાવના, એટલી જ મર્યાદા, આ જ વસ્તુ શ્રી જાનકીજીની અંદર પણ આપણને દર્શન થાય। પછી તો બીજે દિવસે સવારે જનક વશિષ્ઠજી વામદેવ આદિ ઋષિઓને બધાએ બહુ મળીને ચર્ચા કરી છે, પરંતુ જે કંઈ નિર્ણય કરે રાજ્ય સત્તાને લઈને, એનાથી યા તો ભરતને કંઈ અન્યાય થાય, અને યા તો પછી રઘુનાથજીને કંઈ અન્યાય થાય, અને બે યારે ન્યાય થાય તો પછી અયોધ્યાની રઘુવંશની જે ઉજ્જવલ પતાકા છે એની સાથે કંઈ અન્યાય થતો હતો, એટલે સરખી રીતે કોઈ એક નિર્ણય ઉપર આવી શકાતું નહોતું, આટલા મોટા જ્ઞાની પુરુષો પરંતુ કોઈ એક નિર્ણય નથી કરી શકતા, ત્યારે પછી બધાએ ભેગા થઈને એક જબરદસ્ત નિર્ણય કર્યો, હવે આ બે ભાઈઓ ઉપર છોડી દો ભાઈ, કારણ કે ધર્મશાસ્ત્રની એક મર્યાદા છે, એનાથી આગળ પરિસ્થિતિઓ એટલા માટે થઈને આપણે ત્યાં શાસ્ત્રોમાં લખાયું છે કે શાસ્ત્રમાં તો લખાઈ ગયું, પરંતુ તમે જે વિસ્તારમાં રહેતા હો ત્યાંના જે ડાયા માણસો હોય એને પૂછીને ધર્મનો નિર્ણય કરવો, એનો અર્થ જ એ છે કે એવી પરિસ્થિતિઓ પણ આવી શકે જે ધર્મશાસ્ત્રમાં ન લખેલી હોય। ઋષિમુનિઓએ પોતાની રીતે બહુ સારી રીતે ચારેય બાજુથી સર્વતોમુખી એનું નિરૂપણ કરેલું છે, મોટાભાગની પરિસ્થિતિઓ તદનુસાર જ આવશે, પરંતુ કોઈક દી એવું બને કે શાસ્ત્રમાં ન લખેલું હોય એવી પરિસ્થિતિ આવે ત્યારે શું કરવાનું, કહે છે તમારા દેશમાં જે આચાર ચાલતો હોય, તમારા દેશની અંદર જે ડાયા માણસો હોય, જે બધાનું હિત વિચારતા હોય એવા લોકોને પૂછો, અને એ જે નિર્ણય આપે, આપ્ત વાક્યમ પ્રમાણમ, એ જ પ્રમાણ છે। બધા જ ડાયા માણસોએ કહી દીધું કે અમારું બધું ભણતર, અમારી સમજણ, એ બધું આ સત્ય અને આ પ્રેમ, આ બેની વચ્ચે આ ઝૂલામાં એ ઝૂલા ખાય છે, અમને સમજાતું નથી કે આમાંથી એક જ પસંદ કરવાનું, તો શું પસંદ કરાય। એક બાજુથી એમ જ દેખાય છે કે પ્રેમ જ ને, સત્ય કરતા પણ પ્રેમ વધારે આગળ છે જરૂર, પણ જ્યારે ભગવાન સ્વયં સત્યનો પક્ષ લઈને બેઠા હોય ત્યારે આપણે ભગવાન કરતા મોટા ભગતને કેમ ચિતરવા, કારણ કે એ યોગ્ય નથી થતું, કારણ કે ભગત પોતે જ નહીં સ્વીકારે કે ભગતને વધારે આગળ કરીએ, ભગવાનને જ કરવા જોઈએ, પરંતુ પરમાત્મા ભરતને જોઈ જોઈને સંકોચ પામે છે, નહીંતર તો નો સીધી જ આજ્ઞા આપી દે, ભરત તારે આવી રીતના અહીં આવાય નહીં, તમે બધા પાછા જાઓ, હું તો પિતાજીની આજ્ઞા પ્રમાણે આમ જ કરીશ, એવું કરી શકે ને, રામજીની એવું બોલવાની હિંમત નથી પડતી, જુઓ એનો અર્થ થયો કે સ્વયં સત્ય સાકાર ધર્મ પણ પ્રેમને જોઈને એ સંકોચમાં પડે કે આમાં શું કરાય। તો
બધા મોટા મોટા લોકોએ મળીને કહી દીધું કે તમે બે ભાઈઓ જે નક્કી કરો અમને બધાને મંજૂર હશે, કારણ કે તમે બંને જણા ધર્મના સાક્ષાત સ્વરૂપ છો, સત્ય અને પ્રેમના સાક્ષાત સ્વરૂપ છો. તમે જે કરશો એ લોકમત, વેદમત, સાધુમત દરેક રીતે યોગ્ય જ હશે, ધર્મનો સાર હશે. એવે સમયે રામ ભગવાન ઊભા થયા છે અને રામ ભગવાને એમ કહ્યું કે તમે અમારા બંને ભાઈઓ ઉપર છોડો છો, હવે હું ગુરુદેવની અને મિથિલેશ જનકની સાક્ષીએ કહું છું, મારો ભાઈ ભરત મને જે કહેશે એ હું કરીશ. બાપને ગુમાવી દીધો છે, હવે ભાઈને ગુમાવવાની કોઈ ઈચ્છા નથી, નહીં તો પ્રેમ મારી નાખે અને મારા ભાઈને હું દુઃખી ન જોઈ શકું. આ ભગવાન યાદ રાખવાનું, સૌથી ફિટ આ ભગવાન અનંત છે, આનો નાશ નથી થતો. એનું એક કારણ એ છે કે અત્યંત કોમલ છે, જે ઝૂકી શકે એને તોડવાનો કોઈ ઉપાય નથી. જે બહુ કડક રહે એને તમે આપણે તોડી નાખીએ, પરંતુ જે ઝૂકી જાય, જેને તમે દબાવી શકો, ક્રશ કરી શકો, ગમે તે કરી શકો, આને તમે તોડો કેમ? હે ને, એ જે જેટલું ઓછું કડક એટલું એ તૂટે મોડું, એમ ભગવાન એ છે જે ઝૂકી શકે છે. પ્રેમ કે બલ પારથ રથ હાંક્યો, ભૂલ ગયે ઠકુરાઈ, આ અનંત રે. એટલે ફિટેસ્ટ સર્વાઈવ, પણ હુ ઇઝ ફિટેસ્ટ? કયું? ફ્લેક્સિબલ ઇઝ ફિટેસ્ટ. જે જેટલો ફ્લેક્સિબલ છે એટલો એ ફિટ કહેવાય, અને એને તોડવાનો, એનો નાશ કરવાનો એ એનો કોઈ ઉપાય નથી. પરમાત્મા ઝૂકી શકે છે, એટલા માટે જ ભગવાન છે. પરમાત્મા રાજસુ યજ્ઞ યુધિષ્ઠિર કીન્હો તામે ઝૂઠ ઉઠાઈ, સબસે ઊંચી પ્રેમ સગાઈ. ભગવાનની અંદર ક્યાંય અભિમાનનો લેશ પણ નથી. પરમાત્મા ઝૂકી શકે છે પોતાના ભગતની સામે. અહીંયા પણ ભરતને માટે કહી દીધું, મારો ભાઈ ભરત જેમ કહેશે એમ જ કરીશ. ભરતજી પોતાના ઉપર બધો ભાર જોઈને સભાની વચ્ચે ઊભા થયા છે, રડવા માંડ્યા. કહે છે, પ્રભુ હું સમજું છું તમે જે કહો છો, પરંતુ હું તમારો સેવક છું ને હું થોડો સ્વામી છું. એક બાજુથી હું તમને સ્વામી સ્વામી કરું, બીજી બાજુથી હું બધી જાતનો આગ્રહ કરી કરીને ધીમે ધીમે કરતો મારી જ બધી વાત તમારી પાસે મનાવ્યા કરું, તો હું સેવક થોડો કહેવાઉં, તો હું સ્વામી કહેવાઉં. અને મારી ભક્તિ લાજે જો હું કહું એમ તમારે કરવાનું થાય. એટલે બધું સમજી ગયો, તમે બધો ભાર મારા ઉપર મૂકી દીધો ને ત્યારે જ હું બધું સમજી ગયો કે હવે મારે કાંઈ બોલવાનું રહેતું નથી. મારા નાથ, મને ખબર છે તમારો સ્વભાવ શું છે, એટલે હું તમારા સ્વભાવ પ્રમાણે હાલું તો મારો એ હું ભગત તરીકે શોભું, હું સેવક તરીકે શોભું. સમજી ગયો, હું અયોધ્યા પાછો વયો જઈશ. મહારાજ, મારા મનમાં હું આવ્યો ને એનું કારણ પેલો પ્રેમનો ઉભરો, પરંતુ તમારી પાસે થોડા દિવસ રહ્યો ને એના કારણે થઈને મારી પણ સમજણ મને એમ કહે છે કે મારે તમને જરાય દબાવ ન નખાય. કારણ કે જે દબાવ ના કોઈ દી એને પ્રેમી કહેવાય જ નહીં. તત્ સુખે સુખિત્વમ, પ્રેમનું લક્ષણ આખું તૂટી જાય જો હું મારા આગ્રહની અંદર તમને આગ્રહ રખાવું તો. મારો આગ્રહ નહીં ચાલે, આગ્રહ મારા પ્રભુનો જ ચાલે. અને જે વિધિ પ્રભુ પ્રસન્ન મન હોય, કરુણા સાગર કીજીએ સોઈ. જે પ્રમાણે તમારું મન પ્રસન્ન રહે એ પ્રમાણે જ કરાશે. મને ખબર છે તમે પાપના મૃત્યુને એ નિરર્થક જશે એવું માનો છો, જો સત્યનું પાલન કરવામાં ન આવે. આપે ગુરુદેવની સામે જે વાત રાખી એની અંદર આપનું મન શું છે ખબર પડી ગઈ. હું અયોધ્યા જતો રહીશ, બસ આપની અનુપસ્થિતિમાં 14 વર્ષ શાસન કરવાની જે સેવા તમે મને સોંપશો હું કરીશ, પરંતુ મને એક વચન તમે પણ આપો. રામજી કહ્યું, બોલ ભાઈ. કહ્યું, આ ભરત રાજગાદી ઉપર નહીં બેસે, તમારો પ્રતિનિધિ બનીને, તમારો સેવક. જેમ આપણે આપણી કોઈ વસ્તુ કોકને સાચવવા માટે આપીએ કે ભાઈ ચાવી તારી પાસે રાખું, સાંજે આવી જઈશ, મને પાછી આપજે, એમ 14 વર્ષ પછી આવીને તમારે પાછી શાસનની ધુરા સંભાળી લેવાની. રામ ભગવાને કીધું, બરાબર છે, 14 વર્ષ પછી હું આવું, અને એવે સમયે તારી ઈચ્છા હોય તો હું એ સ્વીકારીશ. લો, આ ભગવાન પણ કેટલા પ્રેક્ટિકલ છે. નહીંતર એમ કહી શકે ને કે બાપાનું વચન એટલે વચન, પછી પતી ગયું, હવે હું ગાદીએ ન બેસું. રામાયણમાં કેટલી હકીકતો એવી છે કે આપણે વિચારતા કરી મૂકે કે ભગવાને કેવા કેવા નિર્ણયો કર્યા છે. 14 વર્ષ પછી હું બેસી જઈશ, નહીતર માનું વચન જે હતું ભરતને રાજગાદી, સાચું કે જોઈએ 14 વર્ષ માટે માંગ્યું હતું, નહીં ને લાઈફ ટાઈમ માંગ્યું હતું ને, કે મારો ભાઈ, મારો દીકરો ભરત, અને ભાઈ આ શરત ઉપર તો લગ્ન થયા છે કઈ કઈ ઇનામ દશરથજીના, મારી દીકરીનો દીકરો જ રાજા થશે, આવું વચન લગ્ન પહેલાથી જ આપ્યું છે દશરથજીએ. વળી વળી બીજી કથા થઈ જાય, થોડું લાંબુ થાય, એટલે આમે મૂળ કથાનો ક્રમે મારાથી પહોંચાતું નથી, પછી હું બીજી કથાઓમાં વધારે આપને ક્યાં ખેંચી જાઉં. પણ આ શરતના આધારે જ, કારણ કે કઈ કઈનો બાપ બહુ લોભી હતો,
એના પોતાની આવી તેજસ્વીની દીકરી આપી ત્યારે પહેલેથી જ શરત રાખી છે કે તો જ લગ્ન થાય જો આ આનો દીકરો રાજા થાય. દશરથજી એવું વચન આપેલું પણ છે, પરંતુ દશરથજીના રાજમાં એટલું બધું પ્રેમનો પ્રભાવ કે કઈ કઈ અંબાને પણ પડી નથી એવા વચનની. ભરત તો સ્વભાવથી જ એટલો બધો પ્રેમી પાક્યો દીકરો કે શું કહેવું, એને તો કોઈ ક્યાંય રાજનું સપનું નહોતું આવતું. કેવલ ભગવાનની શરણાગતિ સિવાય ત્રણેય ભાઈઓમાં તમે જોશો પોતપોતાના સ્વભાવ પ્રમાણે રહેતા હતા, પણ અંદરથી ભગવાનના શરણાગત ભક્ત જ હતા. જેમ પ્રભુ કહે, જેમ પ્રભુ પ્રસન્ન રહે, એમની શક્તિની અંદર, એમના જ કાર્યની અંદર અમારી સમસ્ત શક્તિનો વિનિયોગ થાય. જબરદસ્ત વૈષ્ણવી દીનતા લઈને ત્રણે ત્રણ ભાઈઓ રઘુનાથજીની સેવા કરે છે. તો પેલી એ તો હંમેશને માટે ભરતની રાજગાદી માંગી છે, પરંતુ રઘુનાથજીએ અહીંયા ભરતની વાતને સ્વીકારી છે. પિતાજી અત્યારે નથી અને તું સામે છે, તારી ઈચ્છા આમ છે તો હું તારી ઈચ્છાને પૂરી કરીશ. રઘુનાથજીએ વાત સ્વીકારી છે. અને બીજું, મહારાજ 14 વર્ષ સુધી કંઈક આધાર આપો, તમારા વિનાના અમે ન રહી શકીએ, કંઈક અમને આધાર આપો. તમે જો અમને આધાર આપશો તો એના આધારે અમે 14 વર્ષનો સમય એ કાઢી નાખશું. અને આ પ્રમાણે રઘુરાવ શિથિલ સ્નેહ સાધુ સમાજ મુનિ મિથિલા ધની મન મહ સરાહત ભરત ભાયપ ભગતી કી મહિમા ઘની. ગોસ્વામી તુલસીદાસજી કહે છે, ભગવાન રામે ભરતની આ વાતને સ્વીકારી કે હું અયોધ્યા આવીને તમારી રાજગાદીનો સ્વીકાર કરીશ. બે ભાઈઓ એકબીજાને ભેટ્યા છે, એકબીજાને આંસુઓથી નવડાવ્યા છે, અને આ દ્રશ્યને જોઈને બધા જ સ્નેહથી શિથિલ થયા છે. ભરતજીની આ ભ્રાતૃભક્તિની સરાહના કરી છે બધાએ, નિર્ણયને બધાએ માન્ય કર્યો છે. ગુરુદેવ ભગવાન પણ પ્રસન્ન થયા છે અને બંને ભાઈઓએ મળીને એવો સુંદર નિર્ણય કર્યો કે રઘુવંશની જે ઉજ્જવળ પરંપરા છે, સમર્પણની, સત્યની, ત્યાગની, એ સુરક્ષિત રહી છે. ભરતજીએ અને રામજીએ જે નિર્ણય કર્યો સૌ પ્રસન્ન થયા. હવે ભરતજીએ રઘુનાથજીને કહ્યું કે મહારાજ, બે વસ્તુને માટે કંઈ આજ્ઞા આપો. એક તો આ રાજ્ય તિલક કરવા માટે થઈને અમે લોકો એ બધી સામગ્રી લીધી છે, તો એનું શું કરીએ એના માટે જરા આજ્ઞા આપો. અને જો આપ આજ્ઞા આપો તો અહીંયા ચિત્રકૂટમાં આજુબાજુ અમે જે કંઈ તીર્થયાત્રા કરવા જેવી હોય, કંઈ દર્શન કરવા જેવા સ્થાન હોય તો અમે ત્યાં જઈએ. ત્યારે અત્રિ મુનિના એ પેલા આશીર્વાદ લઈને કહ્યું કે તમે જાઓ ને બધી જગ્યાએ યાત્રા કરો. ભરતજીએ અત્રિ ઋષિની સાથે યાત્રા કરી છે અને એક જગ્યાએ આ રાજ્ય સામગ્રી, રાજ્યાભિષેકની બધી સામગ્રી છે એ અત્રિ મુનિએ બતાવ્યો છે. કૂવો, અને કૂવો હજી પણ છે, ભરતકૂપ કહે છે. અને ત્યાં કૂવામાં એ બધા જ તીર્થોનું જલ પધરાવી દેવામાં આવ્યું છે. અને અત્રિ કહેવું તબ ભરત સન સૈલ સમીપ સુકૂપ રાખીય તીરથ તોય તહ પાવન અમીય અનૂપ. આ તોય એટલે પાણી, રામચરિત માનસ જબરદસ્ત આ સંસ્કૃતમાં તોય કહેવાય. કહેવાય એવું કે ગ્રામ્ય ભાષામાં રામાયણ લખવામાં આવ્યું છે એ ખાલી એટલે કે આપણે એકવાર ખોલીએ પછી તો નાની યાદ આવી જાય. રામચરિત માનસ એ કંઈ આસાન નથી. આપણે પેલી ચર્ચા કરેલી ને, દ્રવ ઉસો દશરથ અજીર બિહારી, અજીર આવે ત્યાં હારા હારા અટકી જાય કે આનો મતલબ શું થાય. શુદ્ધ સંસ્કૃત શબ્દ છે તોય, શુદ્ધ સંસ્કૃત શબ્દ છે. તો તેની અંદર બધું જલ પધરાવવામાં આવ્યું પેલા કૂવામાં. અને પછી ત્યારે અત્રિ મુનિ કહે છે, ભરત કૂપ અબ કહી હહી લોગા. અયોધ્યા કાંડનો 309મો દોહો. કહી હહી લોગા અતિ પાવન તી રથ જાન જો કરમ માન બાની.
कही हैं लोगा वरत कही है लोगा। त्रेता युग मा अत्रि ऋषि भरत ने एम कहे छे तात अनादि सिद्ध थल एहू। त्रेता युग मा मिनिमम पौना 9 लाख वर्ष पहला अत्रिए भरत ने एम कीधु के आ अनादि सिद्ध स्थल छे अने हजी ए चित्रकूट मा भरत कूप होय 4 युग नु तीर्थ कहेवाय। त्यां अलग अलग जगह ए चारे जगह ए पाणी ना स्वाद जुदा छे। ओहो पूज्य बापूश्री आपणने समजावे छे कहे छे ए भरत कूप नी अंदर चारे दिशामांथी जल ने एना स्वाद ने चाखो तो बिल्कुल जुदो जुदो स्वाद अने मध्यमांथी पण एनो स्वाद जुदो छे। भरत कूप जेम आपणे व्रजमां जईए ने गिरिराजजीनी परिक्रमा करीए एवी रीते चित्रकूट जईए त्यारे कामदगिरीनी परिक्रमा करो। कामदगिरीनी परिक्रमा करशो तो वच्चे आ स्थान आवी जशे। चित्रकूटनी परिक्रमा करेली याद आवे छे वल्लभाचार्यजीनी बैठक जी छे तमे परिक्रमा पूरी करो ने तो त्यां जग्या तो रामजीनी छे। 14 માંથી 12 વર્ષ તો ચિત્રકૂટમાં જ રહ્યા છે રામ ભગવાન અને એ કામતગીરીની પરિક્રમા પૂરી કરો ને તો ત્યાં છેલ્લે બાંકે બિહારીનું મંદિર આવે અને ત્યાં મુરલી લઈને ઊભો છું એ ભૂલતા નહીં હું છું। આપણા ભારતમાં એ જ મજા છે। વ્રજની અંદર જાઓ તો કેટલી જગ્યાએ શિવલિંગોના દર્શન થાય છે। છે કૃષ્ણની ભૂમિ પરંતુ ગોપેશ્વરથી શરૂ કરીને કેટલા શિવ મંદિરો એટલે આપણે ત્યાં ગંગા જમના બે ધારા વહેતી જ રહે છે। કામદગીરીની પરિક્રમા કરવી જોઈએ। સાધુ સંતો પાસેથી એવું સાંભળ્યું છે કોઈ વ્યક્તિ ચિત્રકૂટમાં રહીને 6 મહિના ભજન કરે ભગવાનના કોઈ ને કોઈ રૂપે દર્શન થાય। ગોસ્વામી તુલસીદાસજી આપણી સામે મોટું ઉદાહરણ છે। તુલસીદાસજી રઘુનાથજીના દર્શન કરે છે એ ચિત્રકૂટની જ વાત છે। ચિત્રકૂટ કે ઘાટ પર भई संतन की भीर तुलसीदास चंदन घिसे तिलक देत रघुबीर। कोई 6 महीना रही ने भजन करे आम भूमि जेवी छे के त्यां जाईने तमने भगवान नु नाम लेवानु मन थाय। यात्रा करी छे सर्वत्र देखे थल तीरथ सकल भरत 5 दिन माज। भरतजीए 5 દિવસ ની અંદર ચિત્રકૂટ ની યાત્રા કરી છે। કહત સુનત હરિહર સુજસ ગય દિવસ ભઈ સાંજ। હરિહર સુજસ ત્યાં કઈ શિવજીની કથાઓ કે કઈક ભગવાન શ્રી હરિની કથાઓ। તીર્થયાત્રા કરતા કરતા શું કરવાનું હોય એ થોડું આની અંદર માર્ગદર્શન મળી ગયું છે। ભગવાનની કથાઓનું શ્રવણ કરવાનું હોય કોઈ પણ તીર્થમાં જઈએ ત્યાં તીર્થની અંદર રહીને જે ઉપાસના સાધના કરતા હોય એવા સાધુઓ પાસે જવું જોઈએ। ત્યાં તીર્થના જે ગોર હોય બીજા કોઈ બારોટ વગેરે હોય એ લોકોની પાસે જવું જોઈએ। એ લોકો આપણને તીર્થનો મહિમા કહે અને કોઈ કોઈ જગ્યાએ ત્યાં રહેનારાઓને જ ખબર હોય કેટલા કેટલા પુરાણ પ્રસિદ્ધ સ્થળો હોય પરંતુ એ લોકો કહે તો જ આપણને ખબર પડે। આપણે એમને એમ કોઈને પૂછવું નથી ને કોઈને કહેવું નથી ને આપણે આપણી રીતે એમ હોહરવા દ્વારકામાંથી નીકળી જઈએ તો કંઈ મળે નહીં। પણ નરોત્તમ બાપા પલાણ જેવા કોકને ભેગા લઈને તમે નીકળો તો તમને કહે કે જુઓ આ રામાનુજ સંપ્રદાયનું સ્થાન કહેવાય, આ વલ્લભ સંપ્રદાયનું સ્થાન કહેવાય, આ નિંબાર્ક સંપ્રદાયનું સ્થાન કહેવાય, આ મધ્વ સંપ્રદાયનું સ્થાન કહેવાય અને આદિ શંકરાચાર્યની પીઠ તો છે જ છે। એક જ ગામમાં કેટલી કેટલી વસ્તુઓ હોય છે। સોમનાથ જઈએ ત્યાં કેટ કેટલા શિવલિંગો છે। ત્યાં રહેનારા કોક ભૂદેવને ભેગા રાખો કે બતાવો ને એક એક વસ્તુ એમાં કાલ ભૈરવથી માંડીને માતાજીથી માંડીને સૂર્યના મંદિરથી માંડીને સોમનાથ અને શું શું દર્શન કરાવે લોકો। બધા જ સંપ્રદાયોના વિશેષ વિશેષ સ્થાનો એની અંદર નામ જ પ્રભાસ। જ્યાં જઈને જે ભજન કરશે ચમકી જશે પ્રભાસ પ્રભા એની અંદર પ્રગટ થાય। તો ત્યાંના લોકોની પાસે હરિહર કથાનું શ્રવણ કરવું જોઈએ। તીર્થોના મહિમાનો ખ્યાલ આપણને આવે એ ત્યાં રહેનારા હોય એ લોકો જ સમજાવી શકે આ રીતના છે। પછી તો રઘુનાથજી ઓલા પાંદડાના દૂનામાં પાણી પીવે અને પાંદડામાં જ ખાય અને આ પ્રમાણે જાનકીજીને રઘુનાથજીને બધા જોવે ને તો બધાની આંખમાંથી આંસુડા જાય। રામ ભગવાન કહે છે કે મારે તો આ 14 વર્ષ કરવાનું છે પણ અયોધ્યાવાસીઓ બધા મને જોઈ જોઈને દુઃખી થાય અને એને જોઈને હું વધારે દુઃખી થાઉં। એટલે ભરતજી 5 દિવસ પછી યાત્રા કરીને પાછા આવ્યા ત્યારે એમણે આજ્ઞા માંગી છે કે મહારાજ આજ્ઞા આપો તો અમે લોકો હવે જઈએ
રામ ભગવાને કીધું, ભરત હું મારા મોઢે કેમ કહું કે જાઓ, પણ મારી ઈચ્છા હતી કે તમે જાઓ, તું બોલ્યો ને ભાઈ, મને બહુ ગમ્યું, હવે તમે બધા અયોધ્યાજી પાછા જાઓ. ભરતજી પ્રભુને પ્રણામ કરે છે અને ભગવાનને કહે છે, હે ભગવાન, 14 વર્ષ સુધી તમારા પ્રતિનિધિના રૂપની અંદર અયોધ્યાની અંદર હું શાસન સંભાળીશ. 14 વર્ષ થશે એટલે તમે અયોધ્યા પાછા આવશો. તમે વચન આપ્યું છે મહારાજ, આ યાદ રાખજો, તમારો ભાઈ ભરત 14મું વર્ષ પૂરું થાય ને એનો છેલ્લો દિવસ હશે, ત્યારે સાંજનો સમય થશે તો ચિતા એ સજાવીને એની ઉપર હું બેસી જવાનો છું, હાથમાં સળગતી મશાલ હશે, જો સૂર્યાસ્ત થઈ ગયો ને મારા પ્રભુના ચરણના મને દર્શન ન થયા, મારા હાથે હું ચિતાના આગ લગાવી દઈશ. રઘુનાથજી ભરતના પ્રેમને જોઈને મગન થયા છે, પ્રભુ કંઈ આધાર આપો. અને એવે સમયે સો અવલંબ દેવ મોહી દે અવધિ પાર પાવો જહિ સે બંધુ પ્રબોધ કીન બહુ ભાંતિ બિનુ યધાર મન તોષન શાંતિ પ્રભુ કરી કૃપા પાવરી દીની સાદર ભરત શીસ ધરી લીની પ્રભુ કરી કૃપા પાવરી દીની સાદર ભરત શીસ ચરણ પીઠ કરુણા નિધાન કે જનુ જુગ જામિક પ્રજા પ્રાણ કે ચરણ પીઠ કરુણા નિધાન કે જનુ જુગ જામિક પ્રજા પ્રાણ કે સંપુટ ભરત સ્નેહ રતન આકર જુગ જનુ જીવ જતન કે સંપુટ ભરત સ્નેહ રતન કે આકર જુગ જનુ જીવ જતન કે કુલ કપાટ કર કુશલ કરમ કે વિમલ નયન સેવા સુધરમ કે કુલ કપાટ કર કુશલ કરમ કે વિમલ નયન સેવા સુધરમ કે ભરત મુદિત અવલંબ લહે તે અસ સુખ જસ સિય રામ રહે તે ભરત મુદિત અવલંબ રહે તે અસ સુખ જસ સિય રામ રહે તે ચરણ પીઠ કરુણા નિધાન કે જનુ જુગ જામિક પ્રજા પ્રાણ કે કરુણા નિધાન શ્રી રામચંદ્રજીની બંને પાદુકા પ્રજાના પ્રાણની રક્ષા માટે જાણે બે ચોકીદાર હતા. ભરતજીના પ્રેમ રૂપી રત્નને માટે થઈને જાણે દાબડો દીધો, જીવના સાધનને માટે જાણે રામ નામના બે અક્ષર આપ્યા, રઘુકુલની રક્ષા કરવા માટે થઈને જાણે કે કપાટ બે કમાડ આપ્યા, કુશલ કર્મ કરવાને માટે થઈને જાણે બે હાથની જેમ સહાય આપી, સેવારૂપી શ્રેષ્ઠ ધર્મને ઓળખવા માટે થઈને જાણે બે નિર્મલ નેત્ર આપ્યા. ભરતજીને આધાર મળી ગયો, પરમ આનંદિત છે. સ્વામી તુલસીદાસજી કહે છે, એમને એવું સુખ થયું, અસ સુખ જસ સિંહ રામ રહે તે, જાણે કે એ બે પાદુકા નથી મળી, સીતાજી અને રામજી જ બંને જણા એ પ્રાપ્ત થઈ ગયા. મા કે વિદા પ્રણામ કરી, પ્રણામ કરીને વિદાય માંગી છે. અને રામ લીએ ઉરલાઈ શ્રી રઘુનાથજી એમને ખૂબ પ્રેમથી પોતાના હૈયા સરસા ચાપે છે અને અત્યંત પ્રેમ થયો છે. પ્રણામ કરીને બધા ચાલતા થયા, કોઈ કોઈની સાથે વાત કરતા નથી, કોઈ કોઈની સામે જોતા નથી, મન મારીને બધા અયોધ્યાની દિશામાં જાય છે. કારણ કે રામનો ત્યાગ કરવાનું કોને પોસાય. રામ એટલે સુખ, રામ એટલે શાંતિ, રામ એટલે વિશ્રામ, રામ એટલે આનંદ.
આનો ત્યાગ કરીને અયોધ્યા, અયોધ્યાય ગમતી નથી બોલો, નહીતર અયોધ્યા પુરાણ પ્રસિદ્ધ નગરી, મોક્ષદાયિકા સાત નગરીઓમાં એક નગરી, રઘુનાથજીની પ્રાણપ્રિય નગરી, પરંતુ રામ નહીં તો અયોધ્યાય ગમતી નથી. પરમાત્મા વધારેમાં વધારે જો અયોધ્યાવાસીઓનું મન છે તો એ પરમાત્માની સાથે છે, એમના વિના તો અયોધ્યા પણ ગમતી નથી. બધા જ અવધવાસીઓ છે, 14 વર્ષની અંદર ત્યાં રામજી પધારશે આવો મનમાં એકબીજાને આધાર આપતા આપતા ત્યાંથી નીકળ્યા છે. કહે છે અયોધ્યા પહોંચ્યા એ લોકો અને 14 વર્ષની અંદર રામ દરસ લગી લોગ સબ કરત નેમ ઉપવાસ. રામના દર્શ માટે થઈને બધા લોકો ખૂબ નિયમોનું પાલન કરે છે, ઉપવાસ આદિ કરે છે. પ્રભુના દર્શન 14 વર્ષ પછી થશે, ત્યાં સુધી આપણાથી થાય એટલા નિયમોનું પાલન કરીએ, સંયમ નિયમની અંદર રહીએ. અને એટલા માટે સાધુ સંતો એવું કહે છે કે એ 14 વર્ષની અંદર અયોધ્યાની અંદર લોકો એટલા બધા સંયમ નિયમથી રહ્યા છે કે એના કારણે થઈને કોઈનું નવો જન્મ ન થયો અને કોઈનું મૃત્યુ પણ ન થયું. રામજી અયોધ્યાને જેવી મૂકીને ગયા હતા એવી ને એવી એ અયોધ્યા રહી છે. લોકો તપસ્યા, સંયમનું પાલન, વ્રત નિયમનું પાલન કરે છે. હવે ભગવાન શ્રી હરિની પાદુકાઓને શ્રી ભરતજીએ ત્યાં પેલી રાજગાદી ઉપર પધરાવી છે. આમ તો આપણે ત્યાં 24 અવતારોની વાત છે અને એમાંય વળી 10 મુખ્ય અવતારો, મત્સ્ય, કુર્મ, વરાહ, નૃસિંહ, વામન, રામ, પરશુરામ, બુદ્ધ, કલ્કી, કૃષ્ણ વગેરે, આપણે ત્યાં 10 અવતારોની ચર્ચા છે. એ આ કોઈ શાસ્ત્રમાં પુરાણોમાં તમને મળશે નહીં. આ જાણે કે એકલા ભરત માટે થઈને આ ભગવાનનો પાદુકા અવતાર થયો. પાદુકાઓના રૂપમાં એમની પાસે સાક્ષાત શ્રી જાનકી વલ્લભ પરમાત્મા જ બિરાજે છે. અયોધ્યાનો મિથિલાનો સમાજ ત્યાં પહોંચ્યા અને પછી એ મિથિલાના સમાજવાળા પણ જનકજીએ બધું જ વ્યવસ્થિત રીતે ત્યાં ગોઠવાયું છે અને એ પછી મિથિલેશ વિદાય માંગે છે. ત્યાં કૌશલ્યાજી કહે છે કે હે જનકજી, રામ વનમાં છે, અવધેશ સ્વર્ગમાં છે, અમારા માટે થઈને કોઈ આધાર હોય તો તમે જ છો. એટલે 14 વર્ષ સુધી આમ અત્યારે જાઓ છો તો આમ સાવ જતા ન રહેતા, સમયે સમયે પધારીને અમારા બધાની ખબર કાઢ્યા કરજો, કારણ કે આ ઓલું કેપ્ટન વગરની નાવડી જેવી દશા છે અમારી. એટલે તમે જો આવશો ને વારે વારે તો અમને અવધેશ નથી એવું નહીં લાગે અને અમારો દીકરો રામ વનમાં છે એવું નહીં લાગે, તમારો આધાર મળશે. કૌશલ્યા આંબા આવડા મોટા છે, એને આધારની જરૂર પડે નહીં તો પછી આવું જનકજીને કેમ કહે છે? એટલા માટે કહે છે કે એમ કરીને પણ ભરતને જ સાચવવાની આ વિધિ છે. જનકજી આવશે તો ભરતજીને થોડો આધાર મળશે. માતાઓને તો ભરતનો આધાર છે, ભરતને કોનો આધાર? ગુરુ વશિષ્ઠજીનો આધાર, અને જ્યારે પધારે ત્યારે જનકજીનો આધાર. વડીલો, એટલા માટેથી મેં જોયું છે જેની ઉપર કોઈ વડીલ ન હોય ને એ લોકો પોતાની જાતને બહુ એકલા એકલા અનુભવ કરે. અને એક પણ વડીલ હોય જેના 70 વર્ષના ભાઈ બેઠા હોય, એવડા 65 વર્ષના મોટા ભાઈઓને પણ મેં જોયા છે, એ લોકોને કાંઈ ચિંતા નથી, જાણે એકદમ આનંદથી, કેમ? કોક 76 માથે છે. અને ના હોય ને એવા લોકોને મેં જોયા છે, ભલે ને 25-30 વર્ષનો દીકરો હોય પણ માતા પિતા કે કોઈ એકાદું 76 માથા ઉપરથી હટી ગયું હોય ને, જો પોતે મોર થાય અને સમાજમાં પોતાને બધી જગ્યાએ ઊભું રહેવું પડતું હોય, છોકરાઓ ગંભીર થઈ જાય એકદમ. જેની માથે 76 નથી એવો વ્યક્તિ બહુ જ જલ્દી એકદમ સિરિયસ થઈ જાય પેલું. અને કૌશલ્યા અંબા ગમે તે કરે ધ્યાન ભરતનું રાખે, અને એમાં માએ વિશેષ હજી સહન કરવાનું બાકી છે. હાજી, અયોધ્યા પધાર્યા, ગાદી ઉપર પાદુકાઓ પધરાવ્યા. ભરતજી મહારાજ રાત્રિના સમયે કોઈ નીંદર ના આવે, દિવસના ભૂખ ન લાગે, મન તો ત્યાં જ છોડીને આવેલા. શરીર આવ્યું છે કારણ કે પ્રભુની આજ્ઞા છે, ત્યાં રહેવાય નહીં એવી રીતના, પરંતુ મન ત્યાં છૂટી ગયું છે. અને આખો દિવસ અને આખી રાત રામ 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 પરમાત્માનું સતત સ્મરણ કર્યા કરે છે. એક સમયે મનમાં નક્કી કરી લીધું અને પછી ગુરુદેવ ભગવાનની પાસે જાય છે, વશિષ્ઠજી પાસે. ત્યાં બહુ વ્યાકુળતાથી એમણે ચરણ પકડીને રડવા માંડ્યા છે. ગુરુદેવે કીધું, ભરત, આપણે બધાએ ધીરજ ધારણ કરવાની છે મારા ભાઈ, 14 વર્ષનો સમય તો કાઢવો પડશે ને બેટા. તારી સામે જોઈને માતાઓ બધી જરા પોતાની જાતને સંભાળી લે છે, તું આવી રીતે કરે તો બેટા કેવી રીતે થાય? મને ખબર છે મારી પાસે તું તારું દિલ ઠાલો. ભરતે કીધું, નહીં નહીં ગુરુદેવ, આ વ્યાકુળતા એવી છે કે એમ લાગે છે કે શરીરે પ્રાણને પકડી રાખવા ઘરા પડે છે.
તમે જો મને આજ્ઞા આપો તો મારી ઈચ્છા એવી થાય છે કે મારા સ્વામી ત્યાં જંગલમાં આમ હાથનું ઓશીકું કરીને ઝાડવાની નીચે સૂતા હોય અને હું મારી જાતને એનો હું સેવક કેવડાવતો હોઉં તો હું આ મહેલના પલંગ ઉપર કેવી રીતે પડ્યો રહું? આ બધા ભોગો ખાતા મારી જીભ કેમ પેલી નથી થતી? મહારાજ, મારું હૈયું ફાટી જાય છે. મારો નાથ શ્રી જાનકીજીનો વિચાર કરું, મારા નાના ભાઈ લક્ષ્મણનો વિચાર કરું, એ કઈ રીતે મને આ મહેલમાં રહેવાનું બરાબર લાગતું નથી. પણ તમારી આજ્ઞા વિના હું કંઈ કરું તો એ પેલું ન થાય. એટલે જો આયસુ હોય, આપ આજ્ઞા આપો તો રહો સનેમાં, નિયમપૂર્વક મને જરા ત્યાં રહેવાની ઈચ્છા છે. નંદીગ્રામની અંદર એક કુટિયા બનાવીશ અને ત્યાં રહીશ. ભરતજીના પ્રેમને જોઈને વશિષ્ઠજીની બુદ્ધિ બીજી વાર કુંઠિત થઈ ગઈ. હવે મારે શું કહેવાનું? આને આ છોકરો છે કોણ છે? મારું સમસ્ત જ્ઞાન હારી જાય છે આ છોકરાના પ્રેમ પાસે. કોણ છે આ? એટલા માટે તો સકલ કહી સરાહી સરાહી રામ પ્રેમ મૂર્તિ તનુ આહી. જેમ ગોપી છે એ કૃષ્ણના પ્રેમનું સાક્ષાત ઘનીભૂત રૂપ છે, એવી જ રીતના રામના પ્રેમનું સાક્ષાત સ્વરૂપ જેના ભાવને જોઈને આ મહાન જ્ઞાની વશિષ્ઠજી, એ પણ સપ્તર્ષિમાં વશિષ્ઠજી છે, કોઈ સામાન્ય નથી. અરુંધતીના પતિ સતી પતિ વશિષ્ઠજી મહારાજ આટલા મોટા, પરંતુ છતાંય પ્રેમની પાસે કંઈ સમજાતું નથી. એ મારે શું કહેવાય? હવે ના કેમ પાડવી બોલો? અચ્છા, હા પાડતા કેમ જીવ હાલે? એવે સમયે થોડોક વશિષ્ઠજીએ રસ્તો કાઢ્યો છે અને વશિષ્ઠજી એક વસ્તુ તો ચોક્કસ માને છે. કહે છે, સમુજબ કહબ કરબ તુમ સોઈ. મને પૂરો વિશ્વાસ છે ભરત કે તું જે સમજે છે, તું જે કહે છે અને તું જે કંઈ કરે છે એ ધર્મ જ નહીં, ધર્મ સાર જગ હોઈ સોઈ. ક્યાંય ધર્મની મર્યાદા તૂટતી નથી, ઉલટાનો તારા આચરણથી ધર્મ વિભૂષિત થાય છે કે જુઓ આને કહેવાય પ્રેમનું આચરણ, આને કહેવાય ધર્મની મર્યાદા, આને કહેવાય રામનો ભાઈ. મોટા માણસની આરે નામ જોડાય ને ત્યારે આપણને એમ થાય ફેસિલિટી મળે. ફેસિલિટી તો મળે, હારે હારે જવાબદારી એ વધે. જે કોઈ એમ કહે કે હું ધોળી વાવથી આવું છું એટલે પછી પતી ગયું, તમારી જવાબદારી એવડી વધી ગઈ કે તમે ત્યાંથી આવ્યા છો તો તમે આવા આવા હશો. ફેસિલિટી એ મળશે, ચોક્કસ, સવાલ નથી. એના કારણે તમારા ઘણા કામ આમ ધક્કો લાગી જાય ને આગળ વધી જાય કે તમે ત્યાં હોવ તો તમે આવા જ હોવ એટલે તમને ચોક્કસ ફેસિલિટી મળે. પણ હારે હારે લોકોની અપેક્ષા પણ વધી જાય કે આ છે તો આવા હશે. તમારા પૂર્વ પુરુષોએ જે તપસ્યા કરી હોય તદ અનુસાર તમારે ચાલવું પડે. ધર્મ સાર જગ હોઈ સોઈ. વશિષ્ઠજીએ બહુ મોટું પ્રમાણપત્ર આપ્યું કહેવાય શ્રી ભરતજીને. અને પછી થોડો રસ્તો કાઢ્યો, કહ્યું કે જો હું ના નથી પડતો, બરાબર, તું ખરાબ નહીં લગાડતો, હું ના નથી પડતો, પણ તું કે છે જો કૌશલ્યા અંબાને પૂછ્યા સિવાય તું જાય ભાઈ તો તને શું લાગે છે તારી સાધના ફળે? ભરતજીએ કહ્યું, ગુરુજી, માને પૂછ્યા વિના પગલું આગળ ભરવાનો છું જ નહીં, પણ મારે પહેલાં તમને પૂછવું પડે, કારણ કે જો હું મા પાસે જાઉં તો એમ કે ગુરુજીને પૂછે એવું, એટલે હું તમારી પાસે આવ્યો છું. વશિષ્ઠજીએ ભારે હૈયે હા પાડી છે, કહ્યું, મા કે તો કરજે, વાંધો નહીં, જો તું મા કે એને કરીશ ને તો તારે કોઈ મર્યાદા તૂટશે નહીં. અને પછી કૌશલ્યા અંબા પાસે જાય છે. કૌશલ્યાજી હજી આ દુઃખે જોવાનું બાકી છે. બહુ જ મોટી જવાબદારી. અવધેશને પોતાની નજર સામે કારણ વિનાના કોઈ વાંક ગુના વગરના જતા જોયા, આવો રાજવીને મરણ આવી રીતના. પણ છતાંય એ હૃદય ઉપર વજ્ર બેસાડીને એ જોઈ લીધું. રામજી જતા હતા એ પણ પોતાની આંખે જોઈ લીધું. જાનકીજીને વનમાં જતા પણ કૌશલ્યા અંબાએ જોઈ લીધા અને હજી બાકી છે. એટલે હવે આ ભરત એ પણ બીજું વજ્રનો જ ઘા કરવા જાણે આવી રહ્યો છે. આ છે આપણા દેશની નારીઓએ બહુ સહન કર્યું એ કહેવાય ને આ, કારણ કે જે પ્રેમથી જીવે ને એના ભાગે સહન કરવાનું બહુ આવે, કારણ કે બધી જગ્યાએ હૃદયથી જોડાયેલા છે. અને જે જેટલું સમજદાર, યાદ રાખવાનું, એ એટલું દુઃખી, એને દુઃખી થવા તૈયાર રહેવાનું, કારણ કે સમજદાર છે. 55 વર્ષના પાચી કે રમતા હોય એને કંઈ ફેર ન પડે પેટ્રોલના ભાવ વધે કે ટમેટાના ભાવ કે ડુંગળીના ભાવ વધે, કારણ કે એ તો 55 વર્ષના થયા તો હજી પાચી કે જ રમે છે. પણ જે સમજદાર છે એ તો નાનકડા હોય તો, 5 વર્ષનો હોય તો મોટો મોટો કહેવાય, તું મોટો છે ને નાના ભાઈને આપી દે, હોય ને. નાના હોય 55 વર્ષના હોય તો નાના છે, અમે નાના છીએ. નાના મોટાની અંદર આ ફરક હોય છે.
જાય છે કૌશલ્યા અંબા પાસે, ત્યાં જઈને કહે છે, માં તું જો અનુમતિ આપે તો નંદીગ્રામની અંદર કુટિયા બનાવીને ત્યાં રહીને મારે ભજન કરવાની ઈચ્છા છે. જ્યાં માએ આમ સામે જોયું કે શું બોલે છે, તરત જ ભરતજીએ રસ્તો કર્યો, ગુરુદેવે આજ્ઞા આપી દીધી છે, તું કહે તો. કૌશલ્યાજી કહે છે, હા મારે આ જોવાનું બાકી હતું. એટલે ભરતજી કહે, માં મને ખબર છે તને બહુ દુઃખ થશે, પણ તું મારા સુખ માટે જીવે છે ને, તું આટલું ચલાવી લે. કૌશલ્યા અંબાએ વાતનો સ્વીકાર કર્યો છે, કંઈ વાંધો નહીં દીકરા, તને એમાં સુખ મળતું હોય તો જાઓ, મારી અનુમતિ છે, પણ એક વચન દેતો જા, દરરોજ એક વખત તું મારી પાસે આવશે, જરૂરમાં હું રાજકાજ સંભાળીશ. ક્યાંય કોઈ જગ્યાએ સંપત્તિ બધી જ રઘુપતિની છે, મારે સાચવવાની, એટલે રાજકાજ કરવા માટે હું અહીંયા મહેલમાં આવીશ અને એ સમયે રોજ તને પ્રણામ કરવા માટે આવીશ. કૌશલ્યા અંબાએ છૂટ આપી છે. ભરતજી રાજકુમારના વસ્ત્ર ઉતારે છે, જાણે બીજી વાર રામનો વનવાસ થઈ રહ્યો હોય એ દશા કૌશલ્યાજીએ પોતાની નજર સામે જોવી પડી છે. અને ભરતજી પણ વનની અંદર પહેરવાના એ વલકલ વસ્ત્રો પહેરીને સામે આવ્યા છે. ભરતજીએ પણ જટા બનાવેલી, અને ભરતજી પણ રામની જેમ કાંઈ વાંકગુના વિના. જુઓ, એક નાનકડી પેલી દાસીએ કહ્યું, એ કાન દીધો કઈ કહીએ, અને ઘરની દશા જુઓ કેવી થાય છે. આ બધાએ મારી તમારી સામે એક ઉદાહરણ રાખ્યા છે કે મારો તમારો વારો આવે ત્યારે યાદ રહે, ત્યાગ અને સમર્પણમાં આપણું નામ લખાવવું જોઈએ, ભોગ અને અપહરણમાં આપણું નામ ન લખાવવું જોઈએ. જ્યાં મૂકવાની વાત આવે ત્યાં સૌથી પહેલો આગળ આવીને ઊભો રહે એ રામ. વાત મૂકી દેવાની હોય તો સૌથી પહેલા આગળ રામ આવે. બાકી અયોધ્યા નરેશે ક્યાં કહ્યું હતું કે તમે વનમાં જાઓ? એમના ભાઈ છે ભરત, એટલે એ પણ ઓછા નથી ઉતરતા. એમણે રાજકુમારના વસ્ત્ર ઉતાર્યા, મુનિના વલકલ વસ્ત્રો ધારણ કરી, જટા બનાવી, અને વળી પાછી આખી અયોધ્યા જાણે રોઈ પડી. સિયારામમય સંસારને વંદન કરીને, અયોધ્યાજીને પ્રણામ કરીને ભરતજી નંદીગ્રામની અંદર જતા રહ્યા. આમ તો બહુ નામ આવતું નથી આ ભાઈનું, એટલે પણ વિષય આવ્યો એટલે વિચાર કરો હવે શત્રુઘ્નની શું દશા છે. માંડવી તો ભરતની પત્ની છે, બિલકુલ જે ભરત કરે એની અંદર એનો સપોર્ટ હોય, જેમ લક્ષ્મણના કોઈ પણ કામમાં ઉર્મિલાનો સપોર્ટ હોય, રઘુનાથજીના કોઈ પણ કામની અંદર શ્રી જાનકીજીનો સપોર્ટ હોય, આ નાનકડો ભાઈ શું દશા થઈ હશે. સંતો કહે છે, અયોધ્યાના રાજમહેલના એક થાંભલાને પકડીને શત્રુઘ્ન પોક મૂકીને રડી પડ્યો કે હું આની જેમય નથી કરી શકતો, હું ત્યાં વનમાં રામજીની પાસે પણ રહી ન શક્યો, બધાની આજ્ઞામાં રહેવામાં ને રહેવામાં મારે મહેલમાં રહેવું પડે, હું પણ જવા જાઉં તો કદાચ ભરતજી મને હા ન પાડે, હવે આ બધાની પાસે મારે એકે તો રહેવું જ પડે. શત્રુઘ્નજી રોઈ પડ્યા છે, બધા આયલા ગયા, હું એકલો રહી ગયો, હવે હું ક્યાં જાઉં. અને પાછો ભરતજીએ પણ ભાર સોંપેલો છે શત્રુઘ્નને. રામાયણનો આ મૌન પાત્ર કંઈ બોલતો નથી, હે અહીંયા ગોસ્વામીજી ઉલ્લેખ પણ નથી કર્યો, પણ આપણે જ્યારે કથાનું વર્ણન કરતા હોઈએ ત્યારે આપણી કથાકારોની આંખ સામે પણ એક આખી પટ્ટી ફરતી હોય, અને એ જે જોતા જાય, એ કહેતા જાય, એમાં જ્યાં નજર પડે એ પાત્ર. અને રામાયણમાં તો એવું છે ને, જ્યાં નજર પડે ત્યાં તમને ત્યાગ અને સમર્પણ અને રઘુવંશની આ ઉજ્જવલ પરંપરાનું પાલન કરનારો કોઈ ને કોઈ મજબૂત થાંભલો દેખાય, અને તમારી ત્યાં નજર પડે તો કંઈક શીખવા મળે. ભરતજી નંદીગ્રામમાં પધાર્યા, કુટિયા બનાવી, સાધુ વેશ ધારણ કર્યો, કંદમૂલ ફલનું ભોજન કરે, ભૂમિ શયન અને પાદુકા લઈને જ્યારે સમય આવે તો અયોધ્યાજીમાં આવી જાય. રાજસભામાં રાજસિંહાસન ઉપર પાદુકાને પધરાવે. સંસારના ઇતિહાસની આ અનૂઠી ઘટના કે જેની અંદર કોઈ પાદુકાને પૂછીને રાજ્ય ચલાવતું હોય, શાસન કરવાવાળો પોતાની જાતને રાજા નથી માનતો, પ્રભુનો પ્રતિનિધિ માને છે અને શાસન કરે છે. ભરતજી પાદુકાને પૂજાના આસન ઉપર પધરાવે, પૂજા કરે, હાથમાં માળા લઈને સીતારામ 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 કહે છે. વ્યાકુળતા જ્યારે બહુ વધી જતી એવે સમયે તો એવું લાગતું જાણે પાદુકામાંથી જ શ્રી જાનકી વલ્લભ પ્રભુ પધારે, અને એવે સમયે ભરતના માથા ઉપર હાથ ફેરવે, જાનકીજી આશીર્વાદ આપે, ભાઈ ભરત સમય પસાર કરવાનો છે, થોડા રડો નહીં, તમે તમારી જાતને સંભાળો. એક સાધકની જેમ શ્રી ભરતજી એ નંદીગ્રામની કુટિયાની અંદર એમને એમ જમીન ઉપર સૂઈ જાય છે. શ્રીમદ ભાગવતની અંદર પણ રામકથા છે ને બે અધ્યાયમાં, એ જગ્યાએ તો એવું વર્ણન કરવામાં આવ્યું છે, ગોસ્વામી તુલસીદાસજીએ કહ્યું છે કે ભરતજી એ ગાયને મુઠ્ઠીભર જવ ખવડાવી દેતા. એ જવ ગાયના પેટમાંથી નીકળે વળી પાછા ત્યારે એ ગોબરમાંથી એ જવના દાણા શોધતા અને એ દાણા જ ખાઈ લેતા, અને આવી રીતે ભરતજી 14 વર્ષ રહ્યા છે.
गोमूत्र यावकम यव यावक ए गोमूत्र अने आ यव आना आधारे भरत जी ए तपस्या करी छे ने खाधु पीधु छे आज बाकी कई नहीं केवी महान तपस्याओ करी शकता हता केवा महान अने प्रेम केवु समर्पण अने त्याग करावे एनी आ कथा छे આવી રીતે રહી શકાય કે નહીં આપણને આશ્ચર્ય થાય પણ પ્રેમીઓએ જેવા આશ્ચર્યો સર્જ્યા છે દુનિયામાં એવા ડાયા માણસોએ નથી સર્જ્યા આવું પણ હતું સંત શિરોમણી ભરતજી પોતાના સ્વામીના પ્રત્યે પોતાના સેવક ધર્મનું કઠોરતાથી પાલન કરતા અને છતાંય તે પાછા પરમાનંદનો અનુભવ કરે છે તુલસીદાસજીએ પણ ભરતજીના શરીરને પણ નોટ કર્યું છે કે દેહ એ દરરોજ દુબળો થતો જતો હતો અને મુખ ઉપર કાંતિ દરરોજ વધતી જતી હતી ચહેરા ઉપર પ્રકાશ પ્રેમનો અદ્ભુત રીતે પથરાતો જતો હતો અને શરીર જુઓ તો રોજે રોજ દુબળું થતું જાય છે આ દશા ભરતની છે કાંતિથી દેદીપ્યમાન શરીરવાળા ભરતજી પરમાનંદનો અનુભવ કરી રહ્યા છે ભરતજીએ કોઈ વચન વગર એમને જ સ્વેચ્છાથી વનવાસનો સ્વીકાર કર્યો છે ત્યારે બધા જ લોકો આ બાજુ લખન રામસિંહની વિચાર કરે કારણ કે ચિત્રકૂટમાં દર્શન કરવા મળ્યા છે અને આ બાજુ ભરતજીનો વિચાર કરે બધા એકબીજાને કહે છે લખન રામ સિય કાનન બસહી લખન રામ સિય કાનન બસહી ભરત ભવન બસી તપતન કસહી ભરત ભવન બસી તપતન કસહી દો દિશી સમુજી કહત સબ લોગુ દો દિશી સમુજી કહત સબ લોગુ સબ વિધિ ભરત સરાહન જોગુ સબ વિધિ ભરત સરાહન જોગુ દો દિશી સમુજી કહત સબ લોગુ સબ વિધિ ભરત સરાહન જો લખન રામ સિંહ કાનન બસહી સીતારામ લક્ષ્મણ વનમાં છે અને ભરતજી અયોધ્યાની અંદર રહીને પણ તપસ્યાથી પોતાના શરીરને કસી રહ્યા છે અયોધ્યાના લોકો વિચાર કરે છે કે આ બેમાંથી કોનો ત્યાગ શ્રેષ્ઠ સમજીને બધા લોકો કહે છે સબ વિધિ ભરત સરાહન જોગુ કેમ કે આમને તો વનવાસ પણ થયો નથી વનવાસી ઋષિની જેમ રહીને વનવાસ ભોગવવાનું આ ઉદાત્ત કર્તવ્યનું નિર્વહન કરી રહ્યા છે સર્વ પ્રકારે ભરતનો ત્યાગ શ્રેષ્ઠ છે પછી તો વરસાદના દિવસો આવ્યા છે આકાશની અંદર વરસાદના સમયને કારણે થઈને વાદળાઓ ગરજી રહ્યા છે વરસી રહ્યા છે વીજળી ચમકી રહી છે અને સરજુની અંદર એકદમ પૂર આવેલું છે અને ત્યાં કૌશલ્યાજીની નીંદર નથી આવતી માં ઉઠીને બાર ઝરોખામાં આવીને જોવે તો વરસાદનું તોફાન ચાલે છે અચાનક કૌશલ્યાએ વિચાર કર્યો કે આ વરસાદની સિઝન છે તો અત્યારે મારા છોકરાઓ જ્યાં હશે ત્યાં પણ વરસાદનું તોફાન કદાચ ચાલુ હોય મારા છોકરાઓ કેમ હશે અને આ સાંભળતાની સાથે વાદળામાંથી તો પાણી વરસતા હતા કૌશલ્યા અંબાની આંખમાંથી પાણી વરસવાના શરૂ થયા છે આ અંદરથી તોફાન આવ્યું રઘુવરની સુધી સતાવવા માંડી માને મુજે રઘુબર કી સુધિયા મુજે રઘુબર મુજે રઘુબર કી સુધિયા મુજે રઘુબર કી સુધિયા આગે આગે રામ ચલત Oh, 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 oh,
राजा जनक की जाई, रघुबर की सुधिया मुझे राम चालियो जतो हसे पाछड़ लक्ष्मण चालियो जतो हसे ने बन्ने ने वचमा राजा जनक नी दीकरी जानकी जती हसे वरसता वरसाद मा मारा छोकरा उ केम हसे श्रावण बर से आदौ गर जे श्रावण बरसे आदौ गर जे पवन चले पूर्वाई हो झूपड़ी नहीं बनावी होय तो वरसता वरसाद मा मारा छोकराओ क्यांक झाड़वानी नीचे उभा हशे। अमे जेना ऊपर कोई तड़को छाइणो पड़वा दीधो नथी आज एना ए राम लखन जानकी कोई वृक्ष नी नीचे रात्रि नो समय ने वरसाद वरसतो होय ने एनी अंदर उभा हशे मारा छोकराओ नी दशा शुं थई हशे। सीता बिना मोरी सुनी रसोई सीता बिना मोरी रहोड़ा नी अंदर मारी जान की ठेकड़ा मारती हो आम ती आम काम करती हो रसोड़ू सुनु थई गयु। सीता बिना मोरी सुनी रसोई सीता बिना लखन बिना ठकुराई हो लखन बिना राजकाज मां लक्ष्मण मदद करतो राम बिना रघुबर की सुधिया मुझे रघुबर की आनवा महल राम ने दशरथ जी हता त्यारे केवो लागतो अने अत्यारे आ महल ने जुओ महल नी अंदर उदासी छवाई गई। महल मां कौशल्या रड़े
પેલી બાજુ નંદીગ્રામની અંદર ભરતજી રડે. ભીતર રોવે માત કૌશલ્યા, ભીતર રોવે મહેલની અંદર કૌશલ્યા અંબાની આંખમાં આંસુ છે, બહાર ભરે તરજી ભાઈ, હો પછતાઈ રઘુબર કી સુધિયા, મુજે રઘુબર કી સુધિયા, મુજે રઘુબર કી તો સવાલ જ નથી. આખું રામચરિત માનસ રામ કથા જ છે. ગોસ્વામી તુલસીદાસજીએ કહેવું પડ્યું આ અયોધ્યા કાંડ રામ કથા નહીં, આ ભરત કથા છે. અયોધ્યા કાંડની કથાનું મુખ્ય પાત્ર શ્રી ભરતલાલજી છે. ભરત રામ પ્રેમની ગોપી છે. રઘુનાથજીનો વનવાસ ન થયો હોત તો ભરતજીના હૃદયની અંદર છુપાયેલો રામ પ્રેમ પ્રકટ ન થયો હોત. આ ઘટનાએ ભરતની અંદર રહેલા રામ પ્રેમને વ્યક્ત કર્યો છે. જાણે કે રામના વનગમનની કથા એ જ સમુદ્ર મંથન. દશરથજીનું મરણ થાય છે, એ જ વિષ નીકળ્યું છે, અને ભરતનો રામ પ્રેમ પ્રગટ થયો એ જ આ રામ વનગમનની ઘટનાનું અમૃત છે. ગોસ્વામી તુલસીદાસજી જ્યારે અયોધ્યાકાંડને પરિપૂર્ણ કરે ત્યારે અંતમાં છંદ લખ્યો છે. સિય રામ પ્રેમ પિયુષ પૂરન હોત જન મન ભરત ગો, મુનિ મન અગમ જમનિયા સમદમ વિષમ ગત શ્રી સીતારામજીના પ્રેમામૃતથી પરિપૂર્ણ શ્રી ભરતજીનો જો સંસારમાં જન્મ ન થયો હોત તો મુનિઓના મન માટે પણ અગમ એવા કઠિન શમ દમ યમ નિયમ અને કઠિન વ્રતોનું આચરણ કરીને કોણ બતાવત. દુઃખ દાહ દારિદ દંભ દૂષણ આ બધાનું હરણ કરવાવાળા ભરતજીનું ચરિત્ર ન હોત તો ગોસ્વામી તુલસીદાસજી કહે છે, તુલસી સે સઠની, પોતાના માટે કંઈ સારો શબ્દ નથી વાપર્યો, મારા જેવા સઠને હઠપૂર્વક રામની સન્મુખ કોણ કરત. કારણ કે ગોસ્વામીજી તુલસીદાસજીને પોતાનો ભૂતકાળ ક્યારેય ભૂલાયો નહીં. દુનિયાએ સાધુઓના ભૂતકાળ યાદ રખાય નહીં, સાધુ પોતે કદી એ પોતાના ભૂતકાળને, સાધક પોતાના ભૂતકાળને કોઈ દી ભૂલે નહીં.
ગોસ્વામી તુલસીદાસ જી કહે છે હું તો સઠ છું. આ ભરતજી નું ચરિત્ર છે જેણે મારા જેવાને પકડી પકડીને રામની સામે રાખ્યા છે. ભરત ચરિત કરીને તુલસી જો સાદર સુનહિ સિય રામ પદ પ્રેમ અવસી હોય ભવ રસ બિરતી. આ સોરઠો છે, બીજા દોહા હોય આ સોરઠો કહેવાય. નેમા નેમ પેમ એવી રીતે વંચાય, બધા સોરઠાવા હોય, વચ્ચે એક સરખા બે શબ્દ આવે. ભરત ચરિત કરી નેમ, નીચેની લાઈનમાં સિંહ રામ પદ પ્રેમ, આવી રીતે આવે, બધા સોરઠા કહેવાય. ભરતજીના ચરિત્રને જે નિયમપૂર્વક સાદર શ્રવણ કરશે એમને શ્રી જાનકી વલ્લભના ચરણમાં શ્રી સીતારામજીના ચરણની અંદર પ્રેમ પ્રાપ્ત થશે, વિષયોથી એમને વૈરાગ્ય પ્રાપ્ત થશે. જે કોઈ વ્યક્તિ શ્રવણ કરે એને આશીર્વાદ આપ્યા છે ગોસ્વામી તુલસીદાસજી. કહે છે શ્રોતાને જ આશીર્વાદ અપાય, નામાં વક્તાને છે ને આશીર્વાદ, કારણ કે સ્વયં રામ ભગવાન પણ બેસે ને તો પણ રામજીને તમે પૂછો કે ભરતજીના ગુણોનું તમે વર્ણન કરી શકો, તો કહે છે જાનહિ રામ. ગોસ્વામી તુલસીદાસજીએ લખ્યું છે ને જાનહિ રામ નસ કહી બખાની. રામજી જાણે ખરા કે ભરતનો પ્રેમ શું, પણ બોલી ન શકાય. એ તો છે જ, શબ્દો ઘણા બધા મર્યાદા ધરાવે છે. એક હદ સુધી જ શબ્દ સાથ આપે, એક હદથી આગળ પછી શબ્દ પોતાનું કામ ન કરે. ગુંગે ખાઈ સરકરા, ખાયો મુસ્કાઈ. ગુંગાને સાકર ખવડાવી દો ને પછી પૂછો કેવી લાગી, હવે છે જ ગુંગો શું બોલે. એટલે આંખમાં પ્રેમ હશે અને હસતો હસતો તમારી સામે આમ કરશે. એ આંખમાંથી વહેતો પ્રેમ ત્યાં શબ્દ નથી, ચહેરા ઉપર રહેલી સ્માઇલ ત્યાં પણ શબ્દ નથી, અને માથું ધૂણાવે છે આનંદમાં. આમાં બધું આવી ગયું કે આ કેવી છે, સાકર મીઠી છે એની પાસે આ કહેવાનો આ જ માર્ગ છે. બસ એવી જ રીતના જે પ્રેમની અંદર, પરમાત્માના પ્રેમની અંદર મગન હશે એ તો ચોક્કસ ગીત ગાશે, પરંતુ પરમાત્માની પ્રાપ્તિ જેને થઈ ગઈ એ ગુંગા થઈ જશે. વેદમાં પણ એવા મંત્રો છે જે કહે છે હું જાણું છું એ કંઈ નથી જાણતો, અને જે જાણી જશે એ કંઈ કહી નહીં શકે. સબ જાનત પ્રભુ પ્રભુતા સોઈ, તદપી કહે બિનુ રહા ન કોઈ. ગોસ્વામી તુલસીદાસજી કહે છે છતાં પણ કંઈક ને કંઈક થોડી થોડું ભગવાનના પ્રભુતાનું વર્ણન કરવું જોઈએ, એટલા માટે થઈને બહાર નીકળવું ન ગમતું હોવા છતાં અંદરથી જેણે પીધું છે એ લોકો કંઈક કંઈક કૃપા કરીને કરુણા કરીને કહેતા હોય છે. અનુભવ થઈ ગયા પછી એ બોલવાનું ગમતું હોતું નથી, પ્રેમને પ્રકાશમાં લઈ આવવાનું કોઈને પસંદ નથી હોતું, પરંતુ સંતોએ કૃપા કરીને થોડું થોડું આપણને સૌને સંસારીઓને થોડું હઠીને ધરાર હઠપૂર્વક રામ સન્મુખ કરવા માટે થઈને આ બધા ચરિત્ર કર્યા છે. આવી રીતના પોતાની વાણીનો આપણને સૌને પ્રસાદ આપ્યો છે. અયોધ્યાકાંડની કથા યથા સમય યથા મતે આપ સૌની સેવામાં રાખી. ત્રીજું અરણ્યકાંડ છે. મૂલમ ધર્મ તરોર વિવેક જલધે પૂર્ણેન્દુમાનંદદમ વૈરાગ્યાંબુજ ભાસ્કરમ હ્યઘઘનત્વાંતાપહમ તાપહમ મોહાંબોધર પૂગપાટન વિધૌ સ્વશંભવમ શંકરમ વંદે બ્રહ્મકુલમ કલંકશમનમ શ્રીરામ ભૂપપ્રિયમ સાંદ્રાનંદપયોદ સૌભગતનું પીતાંબરમ સુંદરમ પાણૌ બાણશરાસનમ કટિલસત્તૂણીરભારમ વરમ રાજીવાયતલોચનમ ધૃતજટાજૂટેન સંશોભિતમ સીતાલક્ષ્મણસંયુતમ પથિગતમ રામાભિરામમ ભજે. પથિગતમ રામાભિરામમ ભજે, જે માર્ગમાં જઈ રહ્યા છે એવા અભિરામ રામને વંદન. અભિરામ સુંદર, સુંદર એવા રામને વંદન કર્યા છે. પરમાત્મા શ્રી હરિનો કથાનો ક્રમ એ ગોસ્વામી તુલસીદાસજી ત્રીજા સોપાનમાં આગળ લઈ જાય. બાલકાંડ જાણે બ્રહ્મચર્યાશ્રમ છે, અયોધ્યાકાંડ જાણે ગ્રહસ્થાશ્રમનું વર્ણન છે, અને હવે આ ત્રીજો અરણ્યકાંડ. અરણ્ય એટલે વન, આપણે ત્યાં તે 50 પછી 51 52 તો આપણે વળી આડા પડીએ 53 વળી આપણે પન કહીએ 54 વળી પાછો આંકડો આપણને ધક્કો મારે નહીં 55 વળી પાછા આડા આવે 56 વચ્ચે પન પન કરતા જઈએ આપણે, પણ આંકડા તો આપણને સૂચવે છે કે આ સમય હવે 58 છે. 57 58 અરણ્યકાંડની કથા જાણે કે સંયમની કથા, જીવનની અંદર હવે ભક્તિ તરફ જવાની કથા. એ કહે છે
એટલે જમતા જમતા ટૂંકમાં ઓલા દાળ ભાત આવી જાય, પછી લાડવા ન મંગાય એના જેવું છે. એટલે દાળ ભાતનો કલર કેવો સફેદ, એમ પછી આ વાળનો કલર એવો થવા માંડે, એટલે પછી હવે સમજી લેવાનું દાળ ભાત આવી ગયા, હવે લાડવા ન આવે. એ રીતે હવે હાથ ધોવાની તૈયારી કરવાની, હવે પણ નહીં હાલે, હવે વન વન બધા આંકડા એ ટાઈપના છે. છોકરાઓ તમે એમાં કંઈ સમજો નહીં, તાળી છે નહીં પાડો. હજી તો તમારે તો હજી ઓલું ગધા પચી શીખે ને એ બાકી છે, ને તમે આ વનમાં ક્યાં છેક પહોંચી ગયા, હજી તો એ બાકી છે. શ્રી રઘુનાથજીને વંદન કર્યા છે. ભાગવતમાં પણ વનમાં વિચરણ કરી રહેલા પ્રભુના દર્શન કરાવ્યા છે વ્યાસજીએ. આ તરફ પરમાત્મા શ્રી હરિનું જે કવન છે, એમણે જે ચરિત્ર કર્યું છે એ બતાવે છે. આગળની કથા પેલી જયંતની આવે છે, એટલે શરૂઆતમાં જ સોરઠાની અંદર ગોસ્વામી તુલસીદાસજી થોડો એનો ઈશારો કરે છે. ઉમા રામ ગુણ ગૂઢ પંડિત મુનિ પાવહી બિરતી. રઘુનાથજીની અંદર એવા ગુણો છે કે પંડિતો મુનિઓ એનું શ્રવણ કરે તો એને વૈરાગ્યની પ્રાપ્તિ થાય, પરંતુ પાવહી મોહ વિમૂઢ, જે મૂઢ છે એને મોહ થઈ જાય. જે હરિ વિમુખ ન ધર્મરતી, ધર્મથી વિમુખ છે, મૂઢ છે, એમને મોહ થાય ભગવાનના ચરિત્રની અંદર. શંકર ભગવાન પ્રારંભમાં કહે છે, પુરનર ભરત પ્રીતિ મેં ગાઈ, મતિ અનુરૂપ અનુપ સુહાઈ. પુરનર ભરત પ્રીતિ મેં ગાઈ, મતિ અનુરૂપ અનુપ સુહાઈ. અબ પ્રભુ ચરિત સુનહુ અતિ પાવન, કરત જે બન સુર નર મુનિ ભાવન. અબ પ્રભુ ચરિત સુનહુ અતિ પાવન, કરત જે બન સુર નર મુનિ ભાવન. એક બાર ચુની કુસુમ સુહાય, નિજ કર ભૂષણ રામ બનાય. એક બાર ચુની કુસુમ સુહાય, નિજ કર ભૂષણ રામ બનાય. સીતહિ પહેરાયે પ્રભુ સાદર, બેઠે ફટિક શિલા પર સુંદર. સીતહિ પહેરાયે પ્રભુ સાદર, બેઠે ફટિક શિલા પર સુંદર. રાજા રામ સીતા રામ, રાજા રામ સીતા રામ, રાજા રામ સીતા રામ, રાજા રામ સીતા રામ. ચિત્રકૂટ પ્રેમનું નગર, અતિ વિચિત્ર ચિત્રકૂટ, ખૂબ ત્યાં પ્રેમનું સામ્રાજ્ય છે. શ્રી પ્રભુ રઘુનાથજી, લખનલાલજી અને જાનકીજી ત્યાં નિવાસ કરે છે. કોઈ સમયે લક્ષ્મણજી એ વનની અંદર લાકડા વગેરે લેવા જાય, આ છે તે છે, ત્યારે ક્યાંક ક્યાંક પ્રભુની મધુર લીલાના પણ વર્ણન મળે. કોઈ સમયે પરમાત્મા શ્રી હરિ સવારના પોરમાં પોતાનો નિત્યક્રમ પતાવીને પછી વનની અંદર પુષ્પો ચૂંટવા ગયા. ફૂલ ભગવાનને સરસના ચૂંટતા આવડે, આની પહેલાં એ ફૂલ ચૂંટવા માટે થઈને ગયા હતા એવી કથા આવી હતી ને, જનકજીની પુષ્પવાટિકામાં રામ ભગવાન ગુરુદેવની પૂજા માટે ફૂલો ચૂંટે છે. આજે પોતાની પ્રિયતમા પત્નીને સજાવવા માટે થઈને ફૂલો ચૂંટે. શીખો બહેનો, તાળીઓ પાડો. ફૂલો ચૂંટ્યા રામજીએ, પછી પોતાના હાથે ખાલી માળા બનાવી એમ નહીં, નિજ કર ભૂષણ રામ બનાવે. જાનકીજીના હાથમાં પહેરવાના કંકણ રામજીએ પોતે ચૂંટી ચૂંટી ફૂલોને પછી બનાવ્યા. ગળામાં પહેરવાની માળા, કાનમાં પેલું ખોસવાનું કર્ણ ફૂલ, બધું બનાવ્યું. આમાં નહીં કહું શીખો, કારણ કે એ નહીં થાય તમારાથી. પણ નોકરીએથી ઘરે જાતા હો, એવે ટણે 5-10 રૂપિયાની વેણી મળતી હોય છે, લેતી જાવી, તમને ગરમ ગરમ ફૂલકા મળશે, મારે તો કંઈ નથી, તમને આનંદ થશે. હસવાની વાત છે, આમાં હસવાનું હતું. ઘણી વાર કથામાં છો એવા શ્રોતા જામી જાય, ભૂલી જાય કે આમાં હસવાનું હતું. નોકરીએથી ઘરે જાઓ ત્યાં લેતા જાઓ, તમને કંઈક સારું ખાવાનું મળશે એમ.
તમે સમજદાર છો એવી એવોને આમે 35 વર્ષમાં ઇમ્પ્રેશન તો નથી પડી, પણ હવે પડવાની શરૂ થશે કે ના ના આને ખબર તો છે. અને એક બીજી વાત પણ મગજમાં રાખવા જેવી છે, મેં આની પહેલાંય આપની સામે રાખ્યું હતું, રામ ભગવાનને આપણે મર્યાદા પુરુષોત્તમ કહીને બહુ વધારે ગંભીર આપણા મનમાં એવો એક ચિત્ર બનાવી લીધું છે. રામજી આપણી બનાવેલી ફ્રેમમાં રહેવાનું નહીં, તોડીને ફાડીને ફેંકી દેશે. પરંતુ રઘુનાથજીના ચરિત્રને સરખી રીતે મારે ને તમારે સમજવાની જરૂર છે. કૃષ્ણ એટલે ખાલી ઠેકડા જ માર્યા રાખે ને એના જીવનમાં કંઈ ગંભીર હતું જ નહીં ને એ ખોટી માન્યતા છે. અને રામ ભગવાન ખાલી ગંભીર જ રહેતા ને એમના જીવનમાં કંઈ આનંદ જેવું હતું જ નહીં ને જાનકીજીની સાથે કોઈ દિવસ બેઠા નથી ને પ્રેમની કંઈ વાત કરી ને બધું ખોટું. પરમાત્મા શ્રી હરિ પણ આનંદ મગન રહેનારા છે. જાનકીજીને એમણે પ્રેમપૂર્વક પોતે ફૂલના આભૂષણો બનાવીને સજાવ્યા છે. પરમાત્મા પણ પ્રેમને સજાવે છે, સમજો. હા, પરમાત્માને પ્રેમ એટલો પસંદ છે કે પોતે સજાવે છે. રઘુનાથજીએ માલા વેણી વગેરે બનાવીને શ્રી જાનકીજીને સજાવ્યા છે. જાનકીજીના વાળની અંદર શૃંગાર કર્યો, સજાવ્યો. અને હવે ઊંધું થયું કહેવાય ને, નહીંતર કેન્દ્રની અંદર તો રામ ભગવાન હોય વાર્તામાં, પણ અહીંયા કેન્દ્રની અંદર આ વાતની અંદર જુઓ તો સીતાજી છે. કેમ? ભગવાન શ્રી હરિ જાણે ઈશારો કરે છે, હવે કેન્દ્રમાં તમે જ હશો, તમારા કારણે બધી જે લીલા થશે તે થશે. પ્રભુએ આવી રીતના પ્રેમપૂર્વક ભક્તિને સજાવી છે. જાણે ભગવાન કહેવા માંગે કે હવે તમારું સ્વાગત છે, કેન્દ્રની અંદર તમે પધારશો. આપણું દાંપત્ય અત્યારે જંગલની અંદર રહેતા પણ પ્રસન્ન છે અને આવી રીતના આનંદ કરતા હતા ને એવે સમયે ઇન્દ્રનો દીકરો જયંત એ આવે છે. આમ તો કંઈ જયંતને ત્યાં કંઈ કામ નથી ને, સીતારામજી બેઠા હોય ત્યાં જયંતનું કોઈ પેલું હોય નહીં પ્રયોજન, પણ છતાંય તે આવી આવી વાર્તાઓ વચ્ચે વચ્ચે આવ્યા કરે. આનો અર્થ છે ભગવાને રામકથા, મતલબ રામજીએ પોતાના ચરિત્રને કર્યું છે જ એવી રીતના કે એક સેકન્ડ પણ બગડતી નથી, તમને કંઈ ને કંઈ રઘુનાથજીના ચરિત્રમાંથી શીખવા મળે છે. જયંત ત્યાં આવ્યો છે અને જયંતે જોયું કે સીતારામજી પ્રેમથી બેઠા છે. એક તો બે જણા બેઠા હોય ત્યાં કોઈ દી વચમાં જવાય જ નહીં, એમાંય પતિ પત્ની તો બાંધતા હોય ને, ઝઘડો કરતા હોય તો ન જવું, એ કંઈ ખબર ન પડે. ઓલે બે બકરા બાંધતા કેને જોયા છે? બકરા એવા આમ શીંગડા કરીને આમ હામ આવે અને પછી આમ ઊંચા થાય એકબીજાની આમ, પણ જાણે ઓલે બે વેવાણું ભેટતી હોય ને એવી રીતના આમ ધીમેકથી આમ કરીને પાછા વેચે. ઓલો સોની કજિયો ના કહેવાય એના જેવું, પતિ પત્ની ઝઘડો કરતા કંઈ ખબર નહીં કે શેના હાટું કરે, કોઈ દી ત્યાં વચ્ચે જવાય નહીં, પણ હવે આ ના ધ્યાન રહ્યું ભાઈનું. ને પાછું એને અકલ કેવી જુઓ, એને વેશ બનાવ્યો છે ઇન્દ્ર, ઇન્દ્ર આટલો સુંદર છે તો એનો દીકરો જેવો તેવો થોડો હોય, જયંતે સુંદર હોય, પરંતુ જયંતે કાગડાનો વેશ લીધો. જાણે કે રામ ભગવાન કહે છે જે આવી રીતે બે જણા પ્રેમથી બેઠા હોય ત્યાં ત્રીજું વચમાં ઘૂસવાવે ને કાગડા જ કહેવાય, કોઈ દી એમાં વચ્ચે પડાય નહીં. સુરપતિ સુત ધરી વાયસ બેશા, એ કાગડાનો વેશ લીધો અને પછી શેના માટે આવ્યો છે? લખ્યું છે, સઠ ચાહત રઘુપતિ બલ દેખા, રામના બળને જોવા. એના બાપો એનો જાણે છે, બાપા પાસે પૂછી લીધું હોત તો એ ખબર પડી જાત કે આટલો વરસાદ વરસાવ્યો તો પણ કોઈ વ્રજવાસીનો વાળ વાંકો થયો નહોતો, એટલે બાપાને પૂછી લીધું હોત તો એ ખબર પડી જાત, પણ છોકરાઓ ઘણી વખત ભૂલ કરી બેસે. અને મોર થવા ગયો, પ્રભુની એ બળની પરીક્ષા કરવા ગયો. અને ગોસ્વામી તુલસીદાસજી કહે છે, કેવું લાગે ખબર? જીમી પીપીલિકા સાગર થાહા, જાણે નાનકડી એક કીડી એ જેમ સાગરની થાહ એટલે કે એનો અંત પામવા માંગે, એ મહામંદમતી કારણ કાગા, મહામંદમતી છે એટલા માટે જે કાગડીઓ કાગડો છે. અને પેલા એ શું કર્યું કહે છે, જાનકીજી અને રઘુનાથજી બંને બિરાજમાન હતા ને ત્યાં કાગડાનો વેશ લઈને આવ્યો. આપણે સૌ જાણીએ છીએ મોટે ભાગે કાગડો એવી રીતે કોઈને ચાંચ મારે નહીં, મોટે ભાગે કાગડો આવી રીતે કોઈને ચાંચ, પરંતુ પરીક્ષા પેલું કરવાની ભાવના જ છે, એટલા માટે સામેથી ત્યાં ગયો અને સીતાજીના ચરણારવિંદની અંદર પોતે ચાંચ એ પેલી મારી છે. લખ્યું છે, ચલા રુધિર રઘુનાયક જાના. રામચરિતમાનસ એવો પ્રાસાદિક ગ્રંથ છે કે આની એક એક ચોપાઈની અંદર આપણે કેવલ અક્ષરો ઉકેલી જઈએ તો આપણને એનું રહસ્ય પ્રાપ્ત ન થાય. બિટવીન ધ લાઇન્સ છે કોણ? ગુરુજનો સિવાય કોણ કહેશે? સંતો સિવાય કોણ કહેશે? એટલા માટે થઈને અહીંયા લખ્યું છે, ચલા રુધિર, લોહી નીકળ્યું, પણ પછી લખ્યું છે રઘુનાયક જાના. જાનકીજી કંઈ બોલ્યા એવું લખ્યું જ નથી, રામ ભગવાનને તરત જાણી લીધું, મતલબ કે જાનકીજીએ કંઈ કહેવું ન પડે. રઘુનાથજીના આશ્રયે જ્યારે જાનકીજી છે એવે સમયે બધું જ રઘુનાથજી પોતે જાણી જાય, જાનકીજીએ કહેવું પણ નથી પડ્યું. કોઈ સંતે એવી વાત પણ કરી
કે ત્યારે શ્રી રઘુનાથજી એ જાનકીજીની ગોદમાં મસ્તક રાખીને પોઢેલા હતા અને ત્યારે પહેલાં એ આવી રીતના જાનકીજીના ચરણની અંદર પોતાની ચાંચ મારી છે, લોહી નીકળ્યું. પરંતુ જાનકીજીએ વિચાર કર્યો કે પ્રભુના વિશ્રામમાં વિક્ષેપ ન થાય એટલા માટે થઈને પેલું કર્ણની કથા ધ્યાનમાં હશે, પરશુરામજી એની ગોદમાં માથું રાખીને સૂતેલા અને કર્ણને પેલું જીવડું કરડે છે અને એના સાથળમાંથી ગરમ ગરમ લોહી નીકળે છે અને ત્યારે એકદમ પેલું કરીને એવું બેઠો રહ્યો. અને પરશુરામજીનો નિયમ હતો બ્રાહ્મણ સિવાય કોઈને શીખાડતા નહીં, આ છોકરો ખોટું બોલીને ભણ્યો અને ત્યારે જ પેલો શાપ મળ્યો કે તને ખાસ જરૂર હશે ને ત્યારે જ તું ભૂલી જઈશ. કર્ણ એટલે જ એ વિદ્યા ભૂલી ગયેલો. બસ એવી જ રીતના અહીંયા જાનકીજીના ચરણમાંથી પણ એ લોહી નીકળ્યું છે અને રામજીને જ્યારે સ્પર્શ થયો ત્યારે અચાનક સફાળા બેઠા થઈ ગયા, જોયું કે જાનકીના ચરણમાં અને જોયું કે પેલો જયંત છે. રઘુનાથજીની આંખો લાલ થઈ, આમ તો શાંતાકારમ ભુજ પરમાત્મા શ્રીહરિ શાંત છે, શાંતમ શાશ્વતમ અપ્રમેય મન ઘમ નિર્વાણ શાંતિ પ્રદમ. પરંતુ એવા પ્રભુ પણ જ્યારે પોતે જેને પ્રેમ કરે છે એવા કોઈ માણસને કોઈ ત્રીજો વતાવે છોડે નહીં. એવે સમયે પછી ગયો, પ્રબલ પ્રેમ કે પાલે પડકર પ્રભુ કો નિયમ બદલતે દેખા, અપના માન ટલે ટલ જાય ભગત કા માન ન ટલતે દેખા. જાનકીજીને કોઈ દુખી કરે પરિત્રાણાય સાધુ નામ, પરમાત્માનો અવતાર એટલા માટે જ થાય છે. જ્યાં એ જોયું કે પેલા જયંતે આ કુટિલતા કરી છે અને ભગવાન શ્રી હરિ ક્રોધે ભરાયા છે અને દર્ભનું બાણ, રામે પોતાનું રામબાણ તો ચડાવ્યું જ નહીં કારણ કે એને ખબર હતી સામે કીડી છે. હમણાં ગોસ્વામીજીએ જેને પીપીલિકા કીધી તો પછી રામજી તો સમજતા હોય ને કે કીડી જેવો છે, આને મારવા માટે થઈને મારું બાણની જરૂરત નથી, આને તો એક દાભડોય બસ થઈ પડશે. અને રઘુનાથજીએ દર્ભ ચડાવ્યો છે અને પ્રેરિત મંત્ર બ્રહ્મ સરધાવા ચલા ભાજી બાયસ ભય પાવા, જ્યાં રામના બળને એ માપવા ગયો તો જુઓ ભગવાને બળનો એટલા માટે જ દર્શન કરાવ્યું પેલાને, કારણ કે ઓલાને બળ જ જોવું હતું. આ નિયમ છે, જેને જે જોવું હોય ભગવાન એને બતાવે. પુરાણોની કથાને તમે વ્યવસ્થિત રીતે સાંભળતા હોવ, તમે શ્રેષ્ઠ શ્રોતા હોવ તો આ બધી વસ્તુઓ તમે તરત જ પકડી લ્યો. બ્રહ્માજીના મોહની કથા ભાગવતમાં આપણે સાંભળીએ છીએ ને, ભગવાને અનેક રૂપ પ્રગટ કર્યા, ત્યાં ભાગવતજીમાં જોવા જેવું છે. શરૂઆતમાં જ લખ્યું છે બ્રહ્માને ભગવાનનો આવો મંજુ મહિમા જોવો તો, પરમાત્માના સુંદર મહિમાને જોવા માટે થઈને બ્રહ્માજી આ લીલા કરી છે. એટલે ભગવાન શ્રી હરિ એની સામે મંજુ મહિમા બતાવ્યો, બળ નહોતું જોવું એટલે એ કંઈ ન કર્યું પરંતુ મહિમા બતાવ્યો છે. અહીંયા આને બળ જોવું હતું એટલા માટે થઈને ભગવાન શ્રી હરિએ પોતાનું બળ એને બતાવ્યું છે. માંડ્યો ભાગવા ચારે બાજુ, પહેલો વહેલો બાપાના પગમાં પડ્યો, મોડો મોડો પડ્યો. પણ લખ્યું છે બાપાએ બેહવાનું કીધું નહીં હો, રામનો જે વિરોધી થાય એના માટે થઈને માતા મૃત્યુ કોઈ એને બેસવા દે નહીં. ચારે બાજુ ભાગ્યો છે પેલા બ્રહ્મા વિષ્ણુ મહેશ બધી જગ્યાએ, પરંતુ કોણ કહે કે બેસો. અને જ્યારે અંતમાં થાક્યો કંટાળ્યો અને એવી જ સમયે રઘુનાથજીના ચરણમાં આવ્યો અને ત્યારે આમ તો એનો વધ કરી નાખવાની જરૂર હતી કારણ કે જાનકીજીના ચરણની અંદર એણે પોતાની ચાંચ મારી, પરંતુ એક નયન કરી તજા ભવાની. ભગવાન મહાદેવ કહે છે એની એક આંખ કાઢી લીધી રઘુનાથજીએ અને એમ બતાવ્યું આના દ્વારા કે ભાઈ તું કાં તો મને સામાન્ય રાજકુમાર સમજ અને કાં ભગવાન સમજ, બેમાંથી એક તું. આ બે દ્રષ્ટિએ પેલો દુવિધામાં પડીશ તો ન અહીંયાનો રહીશ ન ત્યાંનો રહીશ, એટલા માટે થઈ રઘુનાથજી એને એક નયન કર્યો છે. નારદજીની કૃપાથી વિકલ જયંતની એ વિપત્તિ છે એ દૂર થઈ છે. ભગવાન શ્રીહરિ રક્ષા કરે સૌની. એવી રીતના અહીંયા જયંતને પણ ભગવાન શ્રીહરિએ છોડી દીધો છે. ગોસ્વામી તુલસીદાસજી કહે છે કીન મોહ બસ દ્રોહ જદ્યપિ તેહિ કર બધ ઉચિત મોહને કારણે, પરમાત્માનો દ્રોહ કરવાવાળા જયંતનો વધ કરવાની જરૂરત હતી છતાં પણ પ્રભુ છાડેવું કરી છોહ, કો કૃપાલ રઘુબીર સમ. રઘુનાથ સમાન દયાળુ કોણ છે, એમણે પેલા જયંતને પણ માફી આપી છે અને ત્યાંથી ગયા. હવે ગોસ્વામી તુલસીદાસજી આગળની વાત. રઘુપતિ ચિત્ર કૂટ બસી નાના, શબ્દ સમજાય તો ગાઓ. ગોસ્વામી તુલસીદાસજીની લખેલી રામાયણની ચોપાઈઓ મંત્ર છે. રઘુપતિ ચિત્ર કૂટ બસી નાના, રઘુપતિ ચિત્ર કૂટ બસી નાના, ચરિત કિયે શ્રુતિ સુધા સમાના, ચરિત કિયે
सकल मुनि न सन विदा कराई सकल मुनि न सन विदा कराई सीता सहित चले दो भाई सीता શ્રીમદ ભાગવતમાં એક સરસ સંકેત છે. સૂત હત્યા થઈ નૈમિષારણ્યમાં બલરામજી દ્વારા, અને એમણે પૂછ્યું છે કે પ્રાયશ્ચિત્ત કરીશ. સત્યયુગની અંદર જે પ્રાયશ્ચિત્ત કરાતું હોય એ મને કહો. ઋષિ મુનિઓએ કહ્યું છે, મહારાજ તીર્થ સ્નાયી વિશુદ્ધ્યસે, બધા તીર્થોમાં જાઓ. એ જગ્યાએ બલરામજી પોતે, કેમ કે ભગવાન છે એટલે જે જગ્યાએ જાય, તો સ્પષ્ટ લખ્યું છે ભાગવતમાં કે જ્યાં જ્યાં ભગવાનના દર્શન થાય ત્યાં ખાલી જોવે, અને ઋષિ મુનિઓ દેખાય તો ન્યા જઈને પગે લાગે. કારણ કે પોતે પોતાને ક્યાં પગે લાગે, એટલે ભગવાનના દર્શન થાય. દૃષ્ટવાદ્રિમ વેંકટમ પ્રભુ, વેંકટ ભગવાનના દૃષ્ટવા, ખાલી જોઈ આવ્યા કે આ છા અહીંયા આવા દેખાય છે, ત્યાં કંઈ નહીં. પણ રામમ દૃષ્ટવા અભિવાદ્ય છે. મહેન્દ્ર પર્વત ઉપર જોયું, પરશુરામજી બેઠા હતા તો ઋષિના રૂપમાં છે, પરશુરામજીને પગે લાગે બલરામજી. ભગવાનને જોવે તો ખાલી જોવે, ઋષિને જોવે તો પગે લાગે. કેમ કે ઓલો તો હું જ છું, આમાં મારે કેમ મને પગે લાગવાનું હોય, પરંતુ ઋષિ મુનિઓને વંદન કરે છે. આવી રીતના અહીંયા રઘુનાથજીના પણ તમે દર્શન કરો, એક એક ઋષિ મુનિઓ પાસે. ભરદ્વાજજી પાસે ગયા, માર્ગ પૂછ્યો છે, કહી મગ જાહી. વાલ્મીકિ ઋષિ પાસે ગયા, ક્યાં રહું એ પૂછ્યું. અગસ્ત્ય ઋષિ પાસે ગયા, આ અસુરોને કેમ મારું એ પૂછ્યું. માર્ગદર્શન મેળવે છે પ્રભુ. અત્રિ મુનિના આશ્રમની અંદર પધાર્યા છે. અત્રિ કે આશ્રમ જબ પ્રભુ ગયો, સુનત મહામુનિ હર્ષિત ભયો. મહામુનિ અત્રિ પ્રસન્ન થયા છે, અને પુલકિત ગાત અત્રિ ઉઠી ધાય, દેખી રામ આતુર ચલી આય. ગોસ્વામી તુલસીદાસજી કહે છે, રઘુનાથજીને જોઈને અત્રિ પણ એકદમ આનંદપૂર્વક, નહીતર વૃદ્ધ વૃદ્ધ મુનિઓ હતા હો, પણ રામ પધારે છે એવી ખબર પડે, તા તો જુવાન જાણે થઈ ગયા હોય એવી રીતના ઋષિઓ દોડતા હતા. રામ આવ્યા, રામ આવ્યા, રામ આવ્યા, રામ આવ્યા. કારણ કે જેના નામ લઈને માળા કરીએ છીએ એ આવ્યા, જેનું નામ લઈને હોમ હવન તપસ્યા વ્રત આદિ કરીએ છીએ એ આવ્યા છે. વિશેષ બળનો સંચાર થઈ જતો હતો. આશ્રમની અંદર પધાર્યા છે મહામુનિ અત્રિ, આનંદિત થઈને દોડ્યા છે. પરમાત્મા શ્રીહરિ વંદન કરવા જાય, ઋષિ મુનિઓ એમને પ્રણામ કરવા દે નહીં, આદરપૂર્વક પ્રભુને પોતાના આશ્રમની અંદર લઈ આવે, સ્વાગત વંદન કરે છે, અને કંદમૂલનું ભોજન કરાવે. પ્રભુ આસન ઉપર બિરાજમાન પરમ પ્રવીણ મુનિ એ શ્રેષ્ઠ ભરી લોચન શોભાની રખી, આંખોથી જાણે કે રામના રૂપને જોતા નથી પીવે છે, શ્વાસથી જાણે સૂંઘતા નથી, રામને પોતાની નાસિકા વડે ક્યાંક અંદર ઉતારી જશે, આવી રીતના પ્રભુના દર્શન કરે છે. અને અત્રિ ઋષિ હાથ જોડીને સ્તુતિ કરે છે, બહુ સુંદર સ્તુતિ છે. આવો, અનેક લોકોની પાસે રામાયણ છે, હું અહીં જોઈ રહ્યો છું, આપણે અમુક બંધનું ગાયન કરીએ. નમામિ ભક્ત વત્સલમ કૃપાલુ શીલ કોમલમ ભજામિ તે પદાંબુજમ અકામિનામ સદાંબુજમ નિકામ શ્યામ સુંદરમ ભવાંબુનાથ મંદરમ પ્રફુલ્લ કંજલોચનમ મદારિ દોષમોચનમ પ્રલંબ બાહુ વિક્રમમ પ્રભો પ્રમેય વૈ ત્રિલોકનાયકમ દિનેશ વાંહુ
कुशमण्डलम् महेश चाप खण्डलम् मुनीन्द्र संतरञ्जनम् सुरारि गन्ध भञ्जनम् मनो સ્તુતિ અત્રિ મહારાજે કરી છે. સાધુ સંતો કહે છે જેમાં ત્રી નથી તે અત્રિ. ત્રી કેમાં નથી? કહે છે સત્વ રજ અને તમ એ ત્રણેય ગુણો જેની અંદર નથી એ અત્રિ છે, અથવા તો જે ત્રિગુણાતીત છે એ અત્રિ છે. એમના પત્ની અનસૂયા છે. અનસૂયાનો અર્થ જેની અંદર અસૂયા એટલે બીજાના ગુણમાં પણ દોષ જોવા એ નથી. અનસૂયા અને અત્રિ મહારાજને ત્યાં આજે રઘુનાથજી એમના મહેમાન થયા છે, પ્રસન્ન થયા છે. આ જગ્યાએ અનસૂયાજીએ શ્રી જાનકીજીને નારી ધર્મ સમજાવ્યો છે. કહ ઋષિ બધું સરસ મૃદુબાની, નારી ધર્મ કછુ વ્યાજ બખાની,